હેલો નમસ્કાર, કેમ છો? બારકી પંચાયતનો સમય થઈ ગયો છે અને તમારા માટે અંદરની વાતો હું લઈને હાજર છું. તો સાંભળો ચટપટી ગોસિપ બારકી પંચાયતમાં. રાજકોટમાં ભાજપના નેતાઓ ભાષણ ચાલુ હતું ત્યારે મોબાઈલ મચેરતા હતા. આ વિડીયો તો તમે જોયો જ હશે. હવે તમને અંદરની વાત કહું, ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ છે કે સાહેબ એક પછી એક નેતા ઉભા થઈને એકની એક વાત કરતા હતા. કોઈ નવો મુદ્દો આવે તો રસ પડે, નેતાને તો બેસવું પડે, પણ કાર્યકર્તાઓ તો એટલા કંટાળ્યા હતા કે ઉભા થઈને ચાલતી પકડી. ખાલી ખુરશીઓ ન દેખાય એટલે એમને બેસાડી રાખવા માટે મહિલા નેતા મહેનત કરતા જોવા મળ્યા. કોંગ્રેસ ઇતિહાસની સૌથી ભૂંડી આરતી પણ કઈ ના શીખી? આ હું નથી પૂછતો, આ તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કોંગ્રેસના મોટા નેતાઓને ટેગ પણ કર્યા અને ગુજરાત કોંગ્રેસના નેતાઓની તસવીર પણ અપલોડ કરી. ગ્યાસુદ્દીન ભાઈએ તો સાથે સાથે ઇમરાન ખેડાવાલનું નામ પણ લખી દીધું અને ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની સામે સવાલ ઉઠાવ્યા કે જમીન સ્તરે કામ કરતા નેતા નથી દેખાતા તમને. ચર્ચાઈ રહ્યું છે કે ગ્યાસુદ્દીન ભાઈને આ બધાની સાથે દિલ્હી ન જોવા મળ્યું એનું પેટમાં દુખે છે. એએમસીના ભાજપ કોંગ્રેસના નેતાઓની થૂ થૂ થઈ રહી છે, કેમ કે રથયાત્રામાં સ્લેબ પડતા મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ માટે બોર્ડમાં કોંગ્રેસે માંગ કરી. પછી આ મુદ્દે હંગામો થઈ ગયો અને 10 મિનિટ માટે બોર્ડની બેઠક મુલતવી રહી. ફરી બોર્ડ શરૂ થતા કોંગ્રેસે આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી અને ફટાફટ કામગીરી આટોપી લેવાઈ. ચર્ચા છે કે નેતાઓ હસતા હસતા બહાર નીકળ્યા. બોલો, આમાં તો મોતનો મલાજો પણ ન જળવાયો અને પ્રજાલક્ષી કાર્યોની સરખી ચર્ચા પણ ન થઈ. છોટાઉદેપુરમાં બે બાબુઓ વચ્ચે બહુ બને, એક મોટા સાહેબ અને બીજા નાના સાહેબ. એવા ગાઢ સંબંધો કે ઘણી વાર તો મોટા સાહેબના કામ નાના સાહેબ કરી લેતા, પણ અચાનક નાના સાહેબની બદલી થઈ ગઈ બીજા જિલ્લામાં. એટલે જિલ્લામાં એ ગોસિપનો પોઈન્ટ બન્યો છે કે બંને વચ્ચે શું થયું હશે. ચાલો ત્યારે ફરી મળીશું સોમવારથી શનિવાર બપોરે 3 વાગે મારી સાથે જોવાનું ચૂકતા નહીં બારકી પંચાયત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.